ऋतुनन्द महाकाय सूर्यकोटि समप्रभा कुरु मे નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું સ્મિતા મેડમ પ્રણવ સેવા સંસ્થામાં આપનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ ચાર આસપાસ વિષયમાં પ્રકરણ પાંચ અનિતા અને મધમાખિયો વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો અનિતા અને મધમાખિયો તો આમાં અનિતાની વાત કરવામાં આવી છે તો આ આ પાઠમાં આ સત્ય ઘટના છે ભણી ગણીને જે છોકરીઓ આગળ વધવા માંગતી હોય તે લોકો માટે અનિતા ખુશવાહા એક આદર્શ છે અનિતા એક ચમકતા તારા જેવી છે અને અનિતાએ શાળામાં જઈને પોતાની જિંદગી બ ભણી ગણીને જિંદગી બદલી નાખી તો ચાલ આપણે આ પાઠમાં અનિતા વિશે થોડો આપણે અભ્યાસ કરીશું મારું નામ અનિતા ખુશવાહા છે હું બોચાહા ગામમાં રહું છું આ ગામ બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં છે વિદ્યાર્થી મિત્રો અનિતા ખુશવાહા જે બોચાહા ગામમાં રહે છે અને આ ગામ ક્યાં આવેલું છે તો કે બિહારના મુઝફ્ફર જિલ્લામાં આવેલું છે હું મારા માતા પિતા અને નાના ભાઈ ભાઈઓ સાથે ગામડામાં રહું છું હું કોલેજમાં ભણવા સાથે નાના બાળકોને પણ ભણાવું છું હું મધમાખીઓનો ઉછેર પણ કરું છું વિદ્યાર્થી મિત્રો અનિતા જે છે તે પોતાના માતા પિતા અને નાના ભાઈઓ સાથે ગામડામાં રહે છે અને અનિતા કોલેજમાં ભણવા જાય છે અને ભણવાની સાથે સાથે નાના બાળકોને ભણાવવાનું બી કામ કરે છે અને સાથે સાથે મધમાખીઓનો પણ ઉછેર કરે છે આ બધું કાંઈ સહેલું નથી હું નાની હતી ત્યારે બકરીઓ ચરાવવા જવું પડતું મારે તો શાળાએ જવું હતું પરંતુ મારા માતા પિતાને છોકરીઓ શાળામાં જાય એ ગમતું ન હતું વિદ્યાર્થી મિત્રો અનિતા જ્યારે નાની હતી ત્યારે બકરીઓ પણ ચરાવવાનું કામ કરવું પડતું હતું અને તેને શાળાએ ભણવા માટે જવું હતું પરંતુ તેના માતા અને પિતા છોકરીઓને શાળામાં જાય તે એમને ગમતું ન હતું આ એક સાચી ઘટના છે શાળામાં જઈને ભણી ગણી આગળ વધતી છોકરીઓ માટે અનિતા ખુશવા એક આદર્શ છે બાળકોની શાળામાં રહેલા ભારતના નકશામાં બિહાર શોધવા કહો જેથી મિત્રો ભારતનો નકશો હોય તેમાં તમારે બિહાર રાજ્ય તમારે શોધવાનું છે હવે શાળાનું સ્વપ્ન એક દિવસ હું શાળામાં પહોંચી જ ગઈ અને બાળકો પાછળ ચૂપચાપ બેસી ગઈ હવે એક દિવસે શું થયું કે અનિતા જે છે એ શાળામાં પહોંચી ગઈ અને બાળકોની પાછળ ચૂપચાપ બેસી ગઈ હું તો ખૂબ જ ખુશ થઈ ઘેર આવી પછી માતા પિતાને શાળાની વાત કરી પણ એમને તો શાળાએ જવાની ચોખ્ખી ના પાડી દીધી હું ખૂબ જ રડી વિદ્યાર્થી મિત્રો જ્યારે અનિતા સ્કૂલે જાય છે ત્યારે તેને સ્કૂલમાં જવાનું તો એને ગમતું જ હતું જ્યારે એ સ્કૂલે જાય છે અને સ્કૂલેથી એ ઘરે આવે છે તો માતા પિતાને એ શાળાની બધી વાત કરે છે પણ એમને તો છોકરીઓ શાળાએ જાય તે તો ગમતું જ ન હતું એટલે શાળાએ જવાની ચોખ્ખી ના પાડી દીધી તેથી અનિતા ખૂબ જ રડી ગામડાની શાળાના એક શિક્ષકે આ ખબર પડી તેમણે મારા માતા પિતાને સમજાવ્યા તેમણે તો એમ પણ કહ્યું કે ધોરણ આઠ સુધી ભણવામાં તમારે કાંઈ પાઈ પણ ખર્ચવાની નથી ગામના જે એક શિક્ષક છે તેમને ખબર પડી તો તે શિક્ષક અનિતાના ઘરે આવ્યા અને તેમના માતા પિતાને સમજાવ્યા તો તે શિક્ષકે કહ્યું કે ધોરણ આઠ સુધી ભણવામાં તમારે કંઈ પણ ખર્ચ કરવાની જરૂર નથી ભણવું એ દરેક બાળકનો અધિકાર છે માતા પિતા માની ગયા અને મારું શાળાએ જવાનું શરૂ થયું હવે જ્યારે આ શિક્ષકને ખબર પડી એમના માતા પિતાને સમજાવ્યા તો માતા પિતા પણ હવે અનિતાને શાળાએ મોકલવા માટે રાજી થઈ ગયા અને અનિતાનું શાળાએ જવાનું શરૂ થઈ ગયું હું કાંઈ હોંશિયાર છોકરી ન હતી પણ હંમેશા કંઈ ને કંઈ પૂછતી રહેતી અનિતા અનિતા શું કહે છે કે હું ભણવામાં એટલી બધી હોશિયાર તો ન હતી પણ શિક્ષકને આમ પ્રશ્નો તો હું પૂછ્યા જ કરતી હતી તમે આખા વર્ષમાં શાળા માટે વસ્તુઓ પાછળ કેટલો ખર્ચ કરો છો એ નોંધો વિદ્યાર્થી મિત્રો તમે શાળાએ જાઓ છો તો આખા વર્ષ દરમિયાન તમે કેટલો તમારા પાછળ કેટલો ખર્ચ થાય છે તે તમારે અહીં નોંધ લખવાની છે અહીં વસ્તુ છે અને તમે કરેલો ખર્ચ બે કોષ્ટક આપેલા છે તો તમે કેટલો ખર્ચ કરો છો તે અહીંયા તમારે લખવાનું છે તો પહેલું છે શાળાએ જવા આવવા માટે વિદ્યાર્થી મિત્રો તમે ઘરેથી શાળાએ આવો છો તો જવા આવવા માટે કેટલો ખર્ચ થાય છે આખા વર્ષ દરમિયાન તો સાતસો ને પચાસ રૂપિયા હવે બીજું છે નોટબુક્સ હવે વિદ્યાર્થી મિત્રો તમે સ્કૂલમાં જાઓ એટલે ચોપડા છે નોટ છે એ બધું તો તમારે જોઈએ લખવા માટે એટલા માટે તો તેને આખા વર્ષ દરમિયાન તમારો નોટ અને જે પુસ્તકો છે તેનો ખર્ચ કેટલો થાય છે તો કે એક હજાર રૂપિયા હવે ત્રીજું પેન પેન્સિલ તો પેન પેન્સિલ છે તો તેનો ખર્ચ પાંચસો રૂપિયા થાય છે હવે ચોથું ગણવેશ ગણવેશ એટલે તમારો સ્કૂલનો યુનિફોર્મ હવે સ્કૂલમાં જાઓ એટલે યુનિફોર્મ તો તમારે પહેરવો જ પડે તો તેનો ખર્ચ છે એક હજાર રૂપિયા પછી પાંચમું દફતર હવે તમે જ્યારે સ્કૂલે જાઓ છો તો બેગમાં તમારે ચોપડા છે નોટ છે એ બધું મૂકવા માટે દફતર જોઈએ તો તેનો ખર્ચ છે ત્રણસો રૂપિયા છઠ્ઠું લંચ બોક્સ લંચ બોક્સ એટલે તમે ઘરેથી જે નાસ્તો લાવો છો તે નાસ્તાનો ડબ્બો તો તેનો ખર્ચ છે સો રૂપિયા સાતમું બૂટ અને ચપ્પલ હવે વિદ્યાર્થી મિત્રો તમે સ્કૂલે આવો છો તો સ્કૂલ યુનિફોર્મ પહેરો એટલે પગમાં તમારે બૂટ તો પહેરવા પડે તો તેનો ખર્ચ છે ચારસો ને પચાસ રૂપિયા હવે આઠમું છે અન્ય વસ્તુ તો અન્ય વસ્તુમાં છે વોટર બેગ અને કંપાસ બોક્સ તો વોટર બેગ છે તેનો ખર્ચ એકસો પચાસ રૂપિયા અને કંપાસ બોક્સ છે તેના પણ એકસોને પચાસ રૂપિયા તો આ બધા ખર્ચનો તમે કુલ ટોટલ મારો તો કેટલો ખર્ચ થાય છે આખા વર્ષ દરમિયાન તો કે ચાર હજાર ચારસો રૂપિયા આખા વર્ષ દરમિયાન તમારો આટલો ખર્ચ થાય છે હવે આ વર્ષે તમે તમારા પુસ્તકો માટે કરેલો ખર્ચ વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે સ્કૂલનું સત્ર ચાલુ થાય છે ત્યારે પુસ્તકો માટે તમે કેટલો ખર્ચ કરો છો તે તો તમારા જે ભાઈ બહેન હોય તેમાં કોઈ સરકારી શાળામાં જો અભ્યાસ કરતું હોય તો તેને પુસ્તકો માટે ખર્ચ થતો નથી પણ જો ખાનગી શાળામાં અભ્યાસ કરતા હોય તો તેના માટે પુસ્તકો માટે ખર્ચ થાય છે તો મારો મોટો ભાઈ ખાનગી શાળામાં ભણતો હોય તેના પુસ્તકો માટે કુલ પાંચસો રૂપિયાનો ખર્ચ થયેલ છે તમને ગમતા ગણવેશનું ચિત્ર તમારી નોટબુકમાં દોરો અને રંગ પૂરો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા ગમતા ગણવેશ ગણવેશ એટલે તમારો યુનિફોર્મ તમારા યુનિફોર્મનું ચિત્ર તમારે તમારી નોટબુકમાં દોરવાનું છે અને અંદર રંગ પૂરવાનો છે હવે આગળ ભણવાનું ચાલુ રહ્યું હું પાંચમા ધોરણમાં પાસ થઈ મને ખબર હતી કે હવે ભણવાનો ખર્ચ વધશે વિદ્યાર્થી મિત્રો બાજુમાં જુઓ અનિતા અને કેટલાક બાળકો ભણતા તમે જોઈ શકો છો તો અનિતા શું કહે છે કે હું પાંચ ધોરણ પાસ થઈ પછી મને ખબર પડી કે હવે ભણવાનો ખર્ચ વધવાનો છે માતા પિતા ભણાવવા તૈયાર ન હતા પણ મારે તો ભણવું હતું મેં બીજા નાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું વિદ્યાર્થી મિત્રો અનિતા જે છે તે હવે એને ખબર છે કે હવે આગળ ધોરણ જેમ જશે તેમ ખર્ચ વધારે થવાનો છે અને માતા પિતા છે તે આગળ ભણાવવા માગતા ન હતા તો તેથી અનિતા જે છે તે તેણે શું કર્યું તો કે બીજા જે એની સ્કૂલના જે નાના બાળકો છે તેમને ભણાવવાનું શરૂ કર્યું થોડાક રૂપિયા મળવા લાગ્યા અને મારું ભણવાનું પણ ચાલુ રહ્યું એ નાના બાળકોને ભણાવતી હતી એટલે થોડાક પૈસા પણ તેને મળવા લાગ્યા અને એની સાથે સાથે અનિતાનું પણ ભણવાનું ચાલુ રહ્યું ચાલો વાત કરીએ દરેક બાળકને ભણવાનો હક છે ધોરણ આઠ સુધી તો મફત ભણાય આ અંગે તમે શું જાણો છો તે કહો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું તે પ્રમાણે કે ભણવાનો દરેક બાળકનો હક છે તો આપણા દેશમાં તમામ બાળકોને એકથી આઠ સુધી મફત અને ફરજિયાત શિક્ષણનો હક છે આરટી બે હજાર નવના નંબર ઓગણત્રીસ મુજબ એકથી આઠ બાળક એકથી આઠ ધોરણના બાળકોને ભણવાનો અધિકાર હોય છે હવે ધીમે ધીમે મેં અન્ય લોકોને પણ છોકરીઓને શાળાએ મોકલવા વાત કરી મારા માતા પિતા પણ મને મારા કામમાં મદદ કરવા લાગ્યા હવે જ્યારે ધીમે ધીમે બીજા લોકો છે તે છોકરીઓને શાળામાં મોકલવા લાગ્યા અને સાથે સાથે એના માતા પિતા પણ અનિતાને કામમાં મદદ કરવા લાગ્યા મારી માતા ઘરના બધા કામ કરી લેતી જેથી મને ભણવામાં વધુ સમય મળી શકે હવે અનિતા જે છે એના માતા પિતા પણ હવે અનિતાને ભણવામાં મદદ કરતા હતા જે ઘરનું કામ હતું તે અનિતાની માતા કરી લેતી જેથી અનિતાને ભણવામાં વધુ સમય મળી શકે હવે મધમાખી ઉછેરનાર અમારા વિસ્તારમાં લીચીના વૃક્ષો ઘણા આ વૃક્ષોના ફૂલ મધમાખીઓને ખૂબ જ ગમે એટલે ઘણા લોકો મધમાખીઓને ઉછેરવાનું કામ કરે છે વિદ્યાર્થી મિત્રો અનિતાનું ગામ છે ત્યાં લીચીના વૃક્ષો ઘણા બધા છે અને આ જે લીચીના વૃક્ષો છે તે મધમાખીઓને તેના ફૂલ ખૂબ જ ગમે છે એટલે ઘણા લોકો એ વિસ્તારમાં મધમાખીઓને ઉછેરવાનું કામ કરે છે વળી સરકાર એ માટે તાલીમ પણ આપે હું એ તાલીમમાં જોડાઈ તેમાં હું એક એક જ છોકરી હતી ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં મધમાખીઓ ઈંડા આપે એ સમય એમ એમના ઉછેર માટે ઘણો સારો છે ડિસેમ્બર મહિનામાં મધમાખીઓ ઈંડા આપે છે અને એ સમય એ ઈંડા માટે ખૂબ સારો છે તમે કોઈ જીવજંતુ ફૂલ નજીક જોયા છે તેમના નામ શોધો અને લખો તો વિદ્યાર્થી મિત્રો જીવજંતુઓ જે ફૂલની નજીક આવે છે તો એવા જીવજંતુ તમે જોયા છે તો હા તો એવા જીવજંતુ કયા કયા છે તો તે મધમાખી પતંગિયા અને ભમરાઓ જે ફૂલ નજીક જોયા છે હવે આગળ તેઓ કેમ ફૂલની નજીક આવે છે શોધો તેઓ ફૂલની ફૂલોનો રસ ચૂસવા માટે તેમની નજીક આવે છે ફૂલોની સુગંધ અને તેનો રંગ આ આ જે જંતુઓ છે તેમને આકર્ષે છે હવે આગળ તેમના ચિત્ર નોટબુકમાં દોરો અને રંગ પૂરો વિદ્યાર્થી મિત્રો જે ફૂલની નજીક જે જીવજંતુ આવે છે તેમના ચિત્ર તમારે નોટબુકમાં દોરવાના છે અને રંગ પૂરવાનો છે હવે મધમાખી જ્યારે ઉડે છે ત્યારે એક પ્રકારનો અવાજ આવે છે તમે તે અવાજની નકલ કરી શકો વિદ્યાર્થી મિત્રો અહીં જો ચિત્ર આપેલું છે ફૂલ છે અને તેની પર મધમાખી છે તો અહીં પ્રશ્ન કરવામાં આવે છે કે મધમાખી જ્યારે ઉડે છે ત્યારે એક પ્રકારનો અવાજ કરે છે તો તમે એ અવાજની નકલ કરી શકો તો તમારે એને એની નકલ તમારે કરવાની છે હવે આગળ મધમાખી ઉછેરનાર તરીકે મેં મારી મધમાખી ઉછેરની તાલીમ પૂરી કરી પણ કામ શરૂ કરવા પૈસાની જરૂર પડે મેં ભણવાનું ચાલુ રાખ્યું અને પાંચ હજાર રૂપિયા ભેગા કર્યા હવે જ્યારે અનિતા મધમાખીઓની ઉછેરની જે તાલીમ છે એ તાલીમ હવે પૂરી થઈ છે અને કામ શરૂ કરવા માટે પૈસાની જરૂર હતી તો તેણે ભણવાની સાથે સાથે જે બાળકોને ભણાવતી હતી તો તેણે પૈસા મળતા હતા તો તેણે કેટલા પાંચ હજાર રૂપિયા તેણે ભેગા કર્યા હતા તે પૈસામાંથી મેં મધમાખીઓ માટેની બે પેટીઓ ખરીદી હવે જ્યારે અનિતા પાસે પાંચ હજાર રૂપિયા હતા તો તેમાંથી તેમણે બે મધમાખીની બે પેટીઓ ખરીદે છે એક પેટીની કિંમત બે હજાર રૂપિયા હતી બાકીના પૈસામાંથી મેં મધમાખીઓ માટે ચાસણી બનાવવા માટે ખાંડ ખરીદી અને મધપુળાને ચોખ્ખો રાખવાની દવા ખરીદી વિદ્યાર્થી મિત્રો હવે એણે બે પેટી મધમાખીની ખરીદી છે તો એક પેટીની કિંમત કેટલી છે બે હજાર રૂપિયા હવે બાકીના પૈસામાંથી મધમા મધમાખીઓ માટે તેણે ચાસણી બનાવવા માટે ખાંડ ખરીદી અને મધપુળાને ચોખ્ખો રાખવા માટે દવા ખરીદે છે વિદ્યાર્થી મિત્રો અહીં તમે ચિત્ર જોઈ શકો છો અનિતા છે અને જે મધપુડાની ઘણી બધી પેટીઓ આપેલી છે અને આજુબાજુ છે જે લીચીના વૃક્ષો છે સપ્ટેમ્બર મહિનો ચા ચાલતો હતો ડિસેમ્બર સુધી મારી પાસે ઘણી બધી માખીઓ હતી હવે સપ્ટેમ્બર મહિનો આવ્યો એટલે ડિસેમ્બર સુધીમાં તેની તેની પાસે અનિતા પાસે ઘણી બધી માખીઓ હતી હજી મારે બે પેટીઓ વધારે ખરીદી પડે એમ હતી હું હજી પણ મધમાખીઓ ઉછેર વિશે શીખતી હતી હવે જ્યારે અનિતા બે પેટી ખરીદે છે અને બીજી તેને બીજી કેટલી પેટી ખરીદવાની હતી તો કે બે પેટી અને મધમાખીઓનો ઉછેર વિશે તે હજી પણ જાણકારી મેળવ્યા કરે છે ઘણીવાર માખીઓ મને ડંખ મારતી અને મારા હાથ અને ચહેરા સૂજી જતા ખૂબ જ પીડા થતી આ કામ મેં પોતે જ પસંદ કર્યું હતું એટલે કોઈને કહેવાય તો નહીં વિદ્યાર્થી મિત્રો અનિતા શું કહે છે કે ઘણીવાર મધમાખીઓ તેને ડંખ પણ મારે છે અને ઘણીવાર ચહેરો પણ સૂજી જાય છે પણ આ કામ તેને જાતે જ પસંદ કર્યું છે એટલે એ કોઈને કહેવાય નહીં શોધી કાઢો મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે વિદ્યાર્થી મિત્રો મધમાખી જ્યારે ડંખ મારે છે તો શું કરે છે તો મધમાખી ડંખ મારે ત્યારે લોકો મધમાખીએ જ્યાં ડંખ માર્યો હોય ત્યાંથી કાંટો કાઢી નાખે છે ત્યાર પછી તે ડંખ ઉપર ભીની માટી લગાવે છે અને કેટલાક લોકો ડંખવાળા ભાગ પર લોખંડ ઘસે છે હવે બીજું તમારી નોટબુકમાં મધમાખીનું ચિત્ર દોરો તેમાં રંગ પૂરો અને નામ આપો વિદ્યાર્થી મિત્રો તમારે નોટબુકમાં મધમાખીનું ચિત્ર બનાવવાનું છે અને તેમાં રંગ પૂરવાનો છે અને તેના નામ પણ તમારે દર્શાવવાના છે લીચીના વૃક્ષોને ફેબ્રુઆરીમાં ફૂલો આવે છે મેં મારી બધી પેટીઓ લીચીના વાળા પાસે મૂકી દરેક પેટીમાંથી મને બાર કિગ્રા મધ મળતું હવે આ જે લીચીના વૃક્ષો છે તે ફેબ્રુઆરીમાં તેને ફૂલો આવે છે અને અનિતાએ બધી પેટીઓ કેમ મૂકી છે તો કે લીચીના જે વૃક્ષો છે ત્યાં મૂકે છે અને દરેક પેટીમાંથી બાર કીગળા એટલે બાર કિલો જેટલું મધ અનિતાને મળે છે આ મધ હું બજારમાં વેચતી માખીઓના ઉછેરમાં આ મારી પહેલી કમાણી થઈ હવે મારી પાસે વીસ પેટીઓ છે વિદ્યાર્થી મિત્રો જ્યારે આ મધ અનિતા બજારમાં વેચે છે તો એને ઘણો બધો ફાયદો થાય છે અને તે તેની પહેલી કમાણી હતી હવે તે બીજી વેસ વીસ પેટીઓ તે ખરીદવા માંગતી હતી તો અનિતાની વીસ પેટીઓની કુલ કિંમત કેટલી હશે વિદ્યાર્થી મિત્રો અનિતાને હવે કેટલી પેટી લેવાની છે તો કે વીસ તો એક પેટીની કિંમત કેટલી છે તો કે બે હજાર રૂપિયા હતી તેથી અનિતાને વીસ પેટીઓની કિંમત કેટલી ચૂકવવી પડશે તો બે હજાર ગુણ્યા વીસ બરાબર કેટલા ચાલીસ હજાર તો અનિતાને કેટલા રૂપિયા આપવા પડશે ચાલીસ હજાર રૂપિયા હું દરરોજ સાયકલ લઈ કોલેજ જાઉં છું મારી કોલેજ પાંચ કિમી દૂર શહેરમાં છે મિત્રો અનિતા જે છે તે સાયકલ લઈને રોજ કોલેજ જાય છે અને તે કેટલા કિલોમીટર દૂર છે તો કે પાંચ કિલોમીટર શહેરમાં છે હવે તમે અનિતા વિશે ઘણું જાણો છો અનિતાને નજીકના ગામમાં બધા ઓળખવા લાગ્યા છે તે દરેક ગામની સભામાં જાય છે અને દરેકને ભણતરના મહત્ત્વની વાત કરે છે જેથી મિત્રો હવે અનિતાને ઘણા બધા લોકો જાણતા ઓળખવા લાગ્યા છે તે દરેક ગામમાં ગામની સભા યોજાય છે ત્યાં એ જાય છે અને દરેક માણસને એ ભણવાની મહત્ત્વની વાતો કરે છે ઘણીવાર લોકો તેને મજાક કરે છે પરંતુ અનિતાને ખબર છે કે તેને શું કરવાનું છે હવે જ્યારે અનિતા સભામાં જાય છે તો ઘણા બધા લોકો તેની મજાક પણ કરે છે પરંતુ અનિતાને ખબર છે કે તેને શું કરવાનું છે અનિતા મધની મોટી વેપારી બનવા માંગે છે જેથી તે લોકોને મધની પૂરતી કિંમત આપી શકે વિદ્યાર્થી મિત્રો અનિતા જે છે તે મધની મોટી વેપારી બનવા માંગે છે અને મધની પૂરતી કિંમત આપી શકે હવે શોધી કાઢો અનિતા અને ગામના બીજા લોકોને એક કિગ્રા મધના પાંત્રીસ રૂપિયા મળે છે તમારા શહેરમાં એક કિગ્રા મધનો શું ભાવ છે વિદ્યાર્થી મિત્રો અનિતાના ગામમાં બીજા લોકો છે તે એક કિલો મધના કેટલા રૂપિયા આપે છે તો કે પાંત્રીસ રૂપિયા તો આપણા શહેરમાં મધની મધનો ભાવ કેટલો છે તો અમારા શહેરમાં એક કિગ્રામ મધનો ભાવ એક એકસો એંસીથી બસો રૂપિયા સુધીનો હોય છે તમારા ઘરમાં મધનો ઉપયોગ થાય છે તો શા માટે થાય છે વિદ્યાર્થી મિત્રો આપણા ઘરમાં મધનો ઉપયોગ થાય છે પણ તે કયા કયા કામમાં થાય છે તો તે આપણે અહીં જોઈશું તો પહેલું છે ઘરમાં કોઈ સભ્યને ઉધરસ થાય ત્યારે મધ અને હળદરનું મિશ્રણ દવા તરીકે આપવામાં આવે છે પછી બીજું પૂંજન વખતે પંચામૃત બનાવવા માટે પછી ત્રીજું સૌંદર્ય પ્રસાધન તરીકે પછી ચોથું ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધનું મિશ્રણ કરીને પીવાથી ચરબી ઘટાડવા માટે દરેક મધપુડામાં એક રાણી માખી હોય છે જે ઈંડા મૂકે છે મોટા મોટાભાગની માખીઓ કામદાર માખ્યો હોય છે આ માખીઓ આખો દિવસ કામ કરે છે વિદ્યાર્થી મિત્રો મધપુડામાં એક રાણી હોય તે માખીઓ હોય છે રાણી અને એ ઈંડા મૂકે છે અને મોટા મોટાભાગની માખીઓ કામદાર તરીકે કામ કરે છે તેઓ ફૂલોની આજુબાજુ ઉડે છે તેઓ મધ બનાવવા ફૂલોમાંથી રસ એકઠો કરે છે જ્યારે કોઈ એક માખી રસવાળું ફૂલ શોધી લે છે ત્યારે બીજી માખીઓ જણાવવા માટે તે ખાસ પ્રકારનું નૃત્ય કરે છે કામદાર માખીઓ મધપુળા માટે મહત્વની છે કામદાર માખીઓ વગર મધપુળા કે રસનો સંગ્રહ શક્ય નથી મધપુળામાંથી બધી માખીઓ ભૂખ્યા પેટે જાય છે મધમાખીઓની જેમ બીજા કયા જીવ જંતુઓ છે જે જૂથમાં રહેવાનું પસંદ કરે છે વિદ્યાર્થી મિત્રો મધમાખીઓ જે છે તે જૂથમાં એટલે એકસાથે રહે છે તો એવા બીજા કયા જ જીવજંતુઓ છે કે જે એકસાથે જૂથમાં રહે છે તો તેમના નામ છે મધમાખીઓ સિવાય કીડીઓ ભમરીઓ મંકોડા અને ઉધઈ વગેરે જૂથમાં રહેવાનું પસંદ કરે છે કીડીઓ મધમાખીઓની જેમ સાથે રહે છે અને કામ કરે છે રાણી કીડી ઈંડા મૂકે છે વિદ્યાર્થી મિત્રો મધમાખીની જેમ આ કીડીઓ છે તે પણ એકસાથે રહે છે અને એક સાથે કામ પણ કરે છે અને રાણી કીડી હોય છે તે ઈંડા મૂકે છે સિપાહી કીડીઓ દરની રક્ષા અને દેખભાળ કરે છે કામદાર કીડીઓ હંમેશા ખાવાનું શોધવામાં અને તેને દર સુધી પહોંચાડવામાં વ્યસ્ત હોય છે ઉદય અને ભમરી પણ આ જ રીતે રહે છે વિદ્યાર્થી મિત્રો અહીં જે કામદાર કીડીઓ છે તે હંમેશા ખાવાનું શોધવામાં અને તેને દર સુધી પહોંચાડવાનું કામ કરે છે એવી જ રીતે ઉદય અને ભમરીઓ જે છે એ આ જ રીતે કીડીઓની જેમ એકસાથે રહે છે તમે જોયું છે કીડીઓ ક્યાં રહે છે તો હા મેં જોયું છે કીડીઓ મેદાનમાં વૃક્ષના થડમાં અને ઘરની ભીતોના પોલાણમાં રહે છે ખાવાની કઈ વસ્તુઓ પાસે કીડીઓ ભેગી થાય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે એવી કઈ ખાવાની ચીજવસ્તુઓ છે જેની પાસે કીડીઓ તરત જ ભેગી થઈ જાય છે તો ખાંડ ગોળ અનાજના દાણા તેલીબીયા રોટલી અને મીઠાઈ જેવી વસ્તુઓ હોય તો ત્યાં આ કીડીઓ છે તે આ જીવજંતુઓ તેની પાસે તરત જ ભેગા થઈ જાય છે હવે કીડીઓની હાર જુઓ તેનો રંગ કયો છે વિદ્યાર્થી મિત્રો તમે કીડીઓ તો જોઈ જ હશે તો તે એની હાર હાર એટલે એ જ્યારે એક લાઈનમાં જતી હોય છે ભીત પર કે ઝાડ પર જ્યારે એક સાથે જાય છે તો તેનો રંગ કેવો દેખાય છે તો કે કીડીઓની હાર જોતાં તે કાળા અને ઘેરા ભૂરા રંગની દેખાય છે કેટલીક કીડીઓ તો લાલ રંગની પણ જોવા મળે છે તમે ક્યારેક કીડી કાઢી છે કેવી હતી કાળી કે લાલ મોટી કે નાની વિદ્યાર્થી મિત્રો તમને કોઈ વાર કીડી કરડી છે અને તે કીડી કેવી હતી લાલ હતી કે કાળી હતી મોટી હતી કે નાની હતી કેમ કે કીડીઓ તો ઘણી બધી પ્રકારની હોય છે નાની પણ હોય છે મોટી પણ હોય છે અને એમાં લાલ હોય છે કાળી હોય છે તો હા અમે એકવાર ઝાડના થળની બાજુમાં બેઠા હતા ત્યારે મને કીળી કરડી હતી અને તે મોટી અને કાળા રંગની હતી હવે આગળ જ્યારે તમે મગફળી ખાવ છો તેના ફોતરા કદાચ તમે ફેંકી દો છો તેના ફોતરાનો ઉપયોગ કરી થોડા જીવજંતુ બનાવવાનો પ્રયત્ન કરો તેમને રંગ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો મગફળી મગફળી તમે ઓળખો છો તો એ મગફળીના જે ફોતરા હોય છે તેમાંથી તમારે કેટલાક જીવજંતુઓ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે તેમાંથી કીડી છે મંકોડો છે ઈયળ છે આ બધું તમે બનાવી શકો છો અને તેમાં રંગ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો અહીં કેટલીક કીડીઓ તમે જતા જોઈ છે જુઓ બધી કીડી તો લાલ કલરની દેખાય છે તો તમારે પણ મગફળીના ફોટામાંથી તમારે કીડી મંકોડો આ બધું તમારે જાતે બનાવવાનું છે અને તેમાં રંગ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો આપણે અનિતા અને મધમાખીઓ વિશે જે અભ્યાસ કર્યો તે અહીં પૂર્ણ થાય છે હવે પછીના વિડીયોમાં આપણે આગળના પ્રકરણ વિશે અભ્યાસ કરીશું નમસ્તે ધન્યવાદ